सब्सक्राइब करो आ चैनल ने। ओ સાંભળ્યો બાબા સાંભળ્યો, આવું આવું છું, હમણાં જ આવ્યો। પથારીમાં પડ્યું છે જ કોણ, એટલે તો આખી રાત નથી સૂતો, મટકું એ નથી માર્યું। એક વાત કહું, મને બરાબર યાદ છે કાલ રાત્રે તે 43 વાર આવો અવાજ કર્યો હતો, અને ઇનફેક્ટ 4 દિવસમાં તે બધું મળીને 173 વાર આમ કર્યું છે। ડોન્ટ બી સ્ટુપિડ ડાર્લિંગ, આઈ એમ સોરી, આઈ ડોન્ટ માઇન્ડ ઇટ। એ તો તને ખાતરી થાય કે હું આખી રાત એક મિનિટ માટે પણ ઊંઘ્યો નથી, એટલે પણ મને એક વાત કે જી, આમ આખી આખી રાત મૂરખની જેમ જાગવાનો શું ફાયદો? અરે આ એક જ એવો સમય છે જ્યારે ઘરમાં શાંતિ હોય છે, મ્યુઝિક કમ્પોઝ કરવા માટે, અને કોઈ પણ સંજોગોમાં મને આજે આ ટીવી ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક કમ્પ્લીટ કરવાનું જ છે। હા પણ એના કારણે આમ ગાંડાની જેમ ચકચાર જાતો રાતો થોડી જગાય। ગાંડાની જેમ? હું ગાંડો જ છું, જ્યારથી આ ટીવીની નોકરી લીધી છે ને ત્યારથી આ હાલત છે, અને કહું કોઈ પણ સંજોગોમાં ટીવીની નોકરી છોડી શકાય તેમ નથી। તને તો ખબર છે આપણને પૈસાની સખત જરૂર છે। હા પણ તને ખબર છે આ તારા ગોંગાટિયા મ્યુઝિકના કારણે હું આરામથી ઊંઘી નથી શકતી, અને ભૂલથી આમ સરસ મજાનું મટકું આવતું હોય તો ડડામ કરતો અવાજ તું કરે અને ઝપકીને ઉઠી જાઉં, અને જોતા વેચ છું તારી સામે જો એટલે લગાર વગર તું દેખાય, આરે રા 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 કાન્ટ હેલ્પ ઇટ। પણ તું ચિંતા નહીં કર, થોડા સમય પછી તારા આમાંથી છુટકારો થઈ જશે, બધું હેમ ખેમ પાર પડશે। હવે હું જાઉં છું મ્યુઝિક માટે। ઠીક છે જીત। હા જીત, મારે પેલી બુક વાંચવી છે, પ્લીઝ મને પેલી બુક શોધી આપીશ? હા ચોક્કસ ડાર્લિંગ, પણ તારી પહેલી બુક ક્યાં હશે તેની તને એની ખબર છે? અરે અહીંયા જ ક્યાંક હશે, જોઈ લે ને। અચ્છા કઈ બુક છે, એટલે નામ શું છે? જી એનું નામ તો મને નથી ખબર। નામ નથી ખબર તો શોધવી કેવી રીતે? એ હા એ બુક ઉપર છે ને જી, એક આમ આમ સોફાનો ફોટો છે, એની ઉપર એક બાઈ સૂતી છે, એના હાથમાં એક ખંજર છે, હાથમાં નહીં હા છાતી પર આમ ખૂપેલું ખંજર, નહીં છાતી પર પણ નહીં ખબર નહીં, પણ આખા શરીરે ક્યાંય કે ખૂપેલું ખંજર છે। પણ એ ક્યાં હશે તને ખબર છે? જી સોફા પર જો ને ખબર। ના ડાર્લિંગ અહીંયા ક્યાંય નથી। નહીં હા તો ટીપોય ઉપર જો, ટીપોય। અરે ના ડાર્લિંગ અહીંયા પણ નથી। આ જીત તો બુકશેલ્ફ પર જો, બુકશેલ્ફ પર। અરે અહીંયા પણ નથી, કોણ સમજાવે કે છાતીમાં ખૂપેલા વાળી સ્ત્રીનું પુસ્તક મારી નજરે તો તરત જ ચડી જાય, પણ ડાર્લિંગ અહીંયા ક્યાંય નથી। કીબોર્ડ, કીબોર્ડ પર જો નક્કી હશે। ડાર્લિંગ આનાથી ચાલશે? આ બુકના કવર પર બાઈના ફોટો છે, ને એના હાથમાં પણ ખંજર છે, પણ એને છાતી નથી। એ બુક તો મેં વાંચી છે જીત, હું કહું છું એ બુક શોધી આપને, નક્કી મને ખબર છે કે
અરે બાપા, રેવા દે રેવા દે જીત, રેવા દે, આ બુક મળી ગઈ છે, આ બાઈ મારી બાજુમાં જ સૂતી હતી. શું? એટલે કે કાલે રાતના તે જ તો આ બુક લાવીને મને આપી હતી. ખરો છે, એક નંબરનો મૂર્ખો છે તું, ભૂલી ગયો ભૂલી ગયો ને. મળી ગઈ ને, પતી ગયું. હવે બીજી કોઈ ચીજની જરૂર છે? ઇવન ધેન આર યુ શ્યોર કોઈ ચીજની જરૂર નથી? ના. હવે હું કામે લાગું છું, અને જ્યારે હું કામે લાગું ત્યારે તું મને ડિસ્ટર્બ નહીં કર. તે મને જવાબ હામાં આપ્યો કે નામ ડાર્લિંગ? ડાર્લિંગ, હવે હું તને ડિસ્ટર્બ નહીં કરું. સરસ સરસ, આ બરાબર છે, માણસ સમજી શકાય એવી ભાષામાં જવાબ આપવાનો. થેન્ક ગોડ. ઓહો બાબા, કેટલી ફાઇન બુક છે. રેવા દે. સ્વેટર યાદ આવ્યું. જીત, શું છે જીત? આ સ્વેટર જોને યાદ આવ્યું. અરે મેં જે ભરત ગૂંથણ આપેલું ને તને, એ પ્લીઝ મને આપજે પાછું. પણ તે તો કીધેલું કે પેક કરી દે. ના ડાર્લિંગ, તારી ભૂલ થાય છે. મેં તને કીધેલું કે એ પેક નહીં કરતો, કારણ કે ચોપડી કેટલી વાંચું, ચોપડી વાંચી વાંચીને હું કંટાળી ગઈ છું, એટલે આમ મોજા પૂરા કરવા માંગુ છું. એકવાર હોસ્પિટલમાં ગઈ ને પછી તો મોજા રહી જ જશે ને. સારું સારું, પણ ક્યાં છે એને તને ખબર છે? હા, મારા મમ્મીના ઘરે થી જે મોટી બેગ લઈ આવેલી ને એમાં. અચ્છા, આપું છું એક મિનિટ. અરે સોનલ, આ બેગમાં બાળોતી અને ઝબલા છે. અરે જીત, એ તો નાની બેગ છે, મોટી બેગ જો ને, જેને આમ રસ્સીથી બાંધેલી છે એ. તારી બા આને મોટી બેગ કહે છે? અક્કલ વગરની. શું કહ્યું? કઈ નહીં, હું તો એ વિચારતો હતો કે ભગવાનને આવી સમજદારમાં તને એકલીને જ કેમ આપી હશે. અરે ડાર્લિંગ, આમાં તો ભરત ગૂંથણ નથી. નથી? ના. તો હવે હવે શું? એ કામ કરજી, ટીશ્યુ છે ટીશ્યુ, એનો બોક્સ લઈ આવ ને. સારું થયું, અને અત્યારે જ યાદ આવી, હું તો બેગ પાછી ખોલવી પડત. આવું છું, લાવું છું ડાલે. ઓહો, એક મિનિટ. નાની બેગ પર મોટી બેગ રાખો, મોટી બેગ ને 80 ડિગ્રી ના એંગલ માં ફેરવો, પછી એની કોણી એટલે તમારી કોણી બેગ ઉપર મૂકી. સમજી ગયો. ઓકે 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 ઓકે. અરે પણ તું એક પછી એક બધી ચીજો કઢાવી રાખીશ તો તારા હોસ્પિટલ માં જવાના સમય હું પેકિંગ જ કરતો રહીશ. જીત, આમ ડાડમાં બોલવાની જરૂર નથી, સમજો ને. હું છું કારણ વગર એક એક વસ્તુ તારી પાસેથી કઢાવ્યા કરું છું. ના ના, તું ક્યાં કરાવે છે લે, એ તો મારો મન થાય છે, એટલે જ હું સમય પસાર કરવા આમ કરું છું. બરાબર છે, તું છે ને આમ કામમાં વ્યસ્ત હોય છે ને ત્યારે બહુ ચીડિયો થઈ ગયો છે, સમજો ને. અરે યાર, કોઈ બોલી ના રે? પણ મને થયું કે તું કઈ બોલી. ખરો છે ને જીત, બાળક મને થવાનું છે, અરે તને પણ કારા થાય છે. હવે હું કામે લાગું. અને હા, જ્યારે હું કામ શરૂ કરું ત્યારે બીજી કોઈ ચીજ વસ્તુની યાદ નહીં આવે ને.
જીત આમ તું કામમાં વધારે વ્યસ્ત હોય છે ને ત્યારે નાહા કામ ચીડચીડિયો થઈ જાય છે. અરે જરાય વિચાર નથી આવડતો કે મને બાળક આવવાનું છે ને કદાચ આજે મારો છેલ્લો દિવસ હોય. સોનુ માફ કરજે, હા મારો પણ આજે છેલ્લો જ દિવસ છે. એક કામ, આ તું ખૂના મર્કની ચોપડીઓ આજ ના, એક કામ કર, તું આવી ભયંકર ચોપડીઓની જગ્યાએ પરી કથાઓ વાંચ, એમાં આવનાર બાળકને પણ મજા પડશે. ઓકે. અરે ના ના, તું સાહસ કથાઓ વાંચ, સાહસ કથા, કદાચ એ સાલાને પ્રેરણા મળે અને તને છુટકારો મળે. એ વાત તો બરાબર, પણ મારી પાસે સાહસ કથા તો છે ને. એ સાહસ જીત જીત કામ પતાવી લઉં પછી ફોન કરું છું. આટલું કામ આજે જ પૂરું કરવાનું છે. મને પણ બાળક આજે જવાનું છે. સોનલ, જો સોનલ ડાર્લિંગ, આ કામ પૂરું થયા વગર હાથમાં પૈસા નહીં આવે, અને હાથમાં પૈસા આવ્યા પહેલા બાળક આવશે તો એના જન્મ દિવસે જેને ઉછેરવો કઈ રીતે. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારુ મી એપ ડાઉનલોડ કરો.